આજે તારીખ 26/11/2020 ના ગૌરવ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને યોગાનો યોગ આજે આમ આદમી પાર્ટીનો પણ સ્થાપના દિવસ છે જે નિમિત્તે ખેડબ્રહ્મા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સંવિધાનના પ્રણેતા ડોક્ટર ભીમરાવ આંબેડકરને સૂતરની આંટી પહેરાવી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર કુંજન દીક્ષિત સાબરકાંઠા ખરેખર દરેક ભારતીયો માટે ગૌરવનો દિવસ હોઈ શકે છે કારણ કે આજના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાન બનાવવામાં આવેલું હતું એ સંવિધાન માટે આમ આદમી પાર્ટી હંમેશા સંવિધાન અમલમાં આવે એ માટે હંમેશા સક્રિય રહેલી છે તો જોગાનું જોગ આજે બીજું આમ આદમી પાર્ટી 8મા વર્ષની અંદર આજે મંગળ પ્રવેશ કરી રહી છે જેનો પણ અમે આમ આદમી પાર્ટી ખેડબ્રહ્મા દ્વારા એક વિજય ઉત્સવ ઉજવીએ છીએ અને આજે અમે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને આજે અમે સૂતરની વાટી પહેરાવી તેમને અમે અભિવાદન પણ કર્યું છે અને આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો બધા ખુશ છે. જય હિન્દ. નમસ્કાર મિત્રો, આજે 26/11 એટલે આજે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું જેના પ્રાણદાયી જે કહેવાય જે ડોક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા કરવામાં આવ્યું હતું, બનાવવામાં આવ્યું હતું, એટલે આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ. જોડે જોડે આજે આમ આદમી પાર્ટીનો જન્મદિવસ પણ છે. આજના દિવસમાં જ આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી એ બદલ આમ આદમી પાર્ટીનો પણ અમે અને એમના અરવિંદભાઈ કેજરીવાલનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. અને જોડે જોડે આજે 26/11 મુંબઈના હોટલ તાજ ઉપર આતંકવાદી હુમલો થયો હતો જેમાં આપણા જવાનો શહીદ થયા હતા, એમને પણ ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ.